તમે લીધેલું કવર જો થોડું પીળું અથવા ડાઘા પડી ગયા છે અને તમે એને બદલવા નથી ઈચ્છતા, આ વિડિયો તમારા માટે છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જો એવું પૂછાય કે તમારી પાસે ફોન છે તો એવું થાય કે આ કેવો પ્રશ્ન છે. આજના આ સમયમાં લગભગ સ્માર્ટફોન તો દરેક પાસે હોય જ છે. હવે આવામાં સ્માર્ટફોન હોય એટલે એની એસેસરીઝ પણ હોય. કહેવાનો અર્થ છે કે તમે એકવાર ફોન લઈ લીધો પછી એના પાછળના કવર પણ આપણી જ જવાબદારી છે. ઘણી વાર અમુક લોકોના તમે કવર જોશો તો પીડા થઈ જશે, અને કોઈ તહેવાર આવે એટલે આપણને એમ થાય કે આ જૂનું કવર ફેંકી દઈએ અને નવું કવર લગાવી દઈએ. પરંતુ આવામાં તમે લીધેલું કવર જો થોડું પીળું અથવા ડાઘા પડી ગયા છે અને તમે એને બદલવા નથી ઈચ્છતા, આ વિડિયો તમારા માટે છે. તમારા ફોનનું ગંદુ પીળું થઈ ગયેલું કવર તમે ફરીથી રીયુઝમાં લઈ શકો છો. હવે પ્રશ્ન થશે કે આવા ડાઘા જો પડી ગયા હોય તો એને સાફ કઈ રીતે કરી શકાશે? તો ગંદુ અને પીળું પડી ગયેલું મોબાઈલ કવર મિનિટોમાં જ સાફ થઈ શકે. બસ તમારે આ કામ કરવાનું છે. હવે મોબાઈલ કવરની ગમે એટલી ડિઝાઇન બજારમાં આવે, પરંતુ જે ટ્રાન્સપરન્ટ ફોન કવરનો ટ્રેન્ડ છે તે ક્યારેય જતો જ નથી. હવે આવું શા માટે? તો એની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે એમાં મોબાઈલનો અસલી લુક તમને દેખાય છે. હવે આવી સ્થિતિમાં આ ફોનનું કવર તો તમે વાપરી રહ્યા છો, પરંતુ લાંબા સમય યુઝ કરીએ તો એ પીળું અથવા ગંદુ તો થઈ જ જાય છે. તો હવે આપણે એને ફેંકી દેવાનું મન નથી થતું, તો આવામાં તમારે એને સાફ કરવું પડશે. તો એ કઈ રીતે કરશો? મિત્રો, મોબાઈલના બેક કવરને સાફ કરવા માટે તમે ટૂથપેસ્ટની મદદ લઈ શકો. ટૂથપેસ્ટ અને મીઠાનો ઉપયોગ કરો. સૌથી પહેલાં તમારે ટૂથપેસ્ટને લગાવી દેવાનું છે. પાણીમાં ભીનું કરી કવર બ્રશથી ઘસી કાઢવાનું છે. એકવાર સાફ થઈ જાય એટલે થોડું મીઠું નાખીને એને ફરીથી ઘસી કાઢો. તમે જોશો કે મોબાઈલ પરના ડાઘા દૂર થવા લાગશે. આ સિવાય મોબાઈલના કવરને તમે વિનેગરથી પણ સાફ કરી શકો. હવે આને માટે તમારે 1 કપ પાણીમાં 2-3 ચમચી વિનેગરને મિક્સ કરવાનું છે અને આ જ મિશ્રણમાં કવરને પલાળી દેવાનું છે. થોડી વાર રહેવા દઈ એને બ્રશની મદદથી ઘસી કાઢો. આ સિવાય બેકિંગ સોડા, તો બેકિંગ સોડાથી પણ કવર સાફ કરી શકાય. બેકિંગ સોડાને કવર ઉપર લગાવી થોડું પાણી છાંટી દો. ટૂથબ્રશને ભીનું કરી એની ઉપર ઘસી કાઢો. ચાલો વાત કરીએ ડિશ સોપની. તો આ ડિશ સોપની મદદથી પણ મોબાઈલને કવરની પીડા દૂર થાય છે. એને માટે 1 કપ ગરમ પાણી લઈ લો અને 1 ચમચી ડિશ સોપ નાખી દઈ કવરને અંદર પલાળી દો. તમે જોશો કે તમારું કવર ફરીથી નવું જેવું થઈ જશે. તો દર્શક મિત્રો, ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.